मॉर्निंग स्टूडेंट हूँ भगवान एकल आप लोग मेरे पास स्वागत करो विद्यार्थी मित्रों गया वीडियो में तुमने जो पार्ट चार दिन से सत्याग्रह आश्रम तेमा विनोबा भावे अरे गांधी जी ना विचारों ने किवी आप ले थे चे अने विनोबा भावे मा क्यों परिवर्तन आवे चे कि तुमने जो भावे आपने आगर जो सु कि आगर कई रीते तुमने जी हम लोग कुछ ना बात कम चे ત્યાં રહે છે ત્યારે કેવું પરિવર્તન વિનોબા ભાવેમાં આવે છે અને કેવા અનુભવો તેમને થાય છે તે હવે આપણે જોઈશું ઓગણીસો સત્તરની વાત છે હું બાપુ પાસેથી એક વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો છુટ્ટી એટલે રજા છુટ્ટી એટલે રજા 1970ની વાત છે વિનોબા ભાવે ગાંધીજી પાસેથી આશ્રમમાંથી એક વર્ષની રજા લઈ અને બહાર ગયા હતા પહેલા વાયમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર કર્યો વાય નામનો જે જગ્યા છે જે પ્રદેશ છે ત્યાં રહી અને સંસ્કૃતનું અધ્યયન આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ સંપૂર્ણ કરી દીધો હતો ભગવદ્ ગીતા માટે વિનોબા ભાવેને ખૂબ જ રસ હતો અને ખૂબ જ પ્રેમ હતો માન હતું માટે તેમના મિત્ર પાસેથી ઘરે રહીને જ તેમણે ગીતાનું અધ્યયન શરૂ કરી દીધું હતું હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો વેદોમાં જે આવે છે વેદાંત અને દર્શન વેદોમાં તેનો અભ્યાસ કરવાનો હતો વાયમાં મને મારી આની ઉત્તમ તક મળી ત્યાં નારાયણ સત્તક એટલે મોકો તક એટલે મોકો નારાયણ શાસ્ત્રી મરાઠી નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો સમય વધારે રોકાઈ ગયો હવે શું કહે છે કે ત્યાં એક જન્મથી જે બ્રહ્મચારી હતા એવા બ્રાહ્મણ પાસે મને સંસ્કૃતના ઉપનિષદો અને દર્શનોનો શીખવાનો લોભ જાગ્યો માટે વાય પ્રદેશમાં હું વધારે સમય રોકાઈ ગયો એવો વિનોબા ભાવે કહ્યું છે આગળ જોઈએ ત્યાં મેં ઉપનિષદો ગીતા બ્રહ્મસૂત્ર ઉપનિષદો એટલે કે ભગવદ્ ગીતાના જે શ્લોકો છે જે પંક્તિઓ છે તેના અર્થ ગીતા બ્રહ્મસૂત્ર અને શાંકરીય ભાષ્ય શંકરાચાર્ય દ્વારા લખવામાં આવેલો ગ્રંથ મનુસ્મૃતિ પાતંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો એક કે બે વાક્યમાં પૂછાય કે વાય પ્રદેશમાં વિનોબા ભાવે કયા કયા ગ્રંથોનો અભ્યાસ કર્યો તો ઉપનિષદો ગીતા બ્રહ્મસૂત્ર સાંખ્ય ભાષ્ય મનુસ્મૃતિ પાતંજલ યોગ દર્શન આ બધા જ ગ્રંથોનો અભ્યાસ કર્યો તદુપરાંત ન્યાય સૂત્ર વૈશેષિક સૂત્ર યાજ્ઞવલ્કય સ્મૃતિ આ ગ્રંથો વાંચન કર્યું હતું કયા ગ્રંથોનું વાંચન કર્યું હતું ન્યાય સૂત્ર વૈશેષિક સૂત્ર યજ્ઞવાલ્ક્ય સૂત્ર આ ગ્રંથોનું વાંચન કર્યું હતું પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો થયું કે હવે હું જાતે જ વધારે વાંચી એવું થયું કે હું જાતે જ વાંચન કરી લઈશ બીજું કામ હતું તબિયત સુધારવાનું બીજું કામ હતું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવાનું એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું
થી 12 કિલોમીટર ચાલવાનું વિનોબા ભાવે રાખ્યું હતું. પછી 8 શેર અનાજ ગણવાનું શરૂ કર્યું. 8 શેર અનાજ, શેર એટલે કે અહીંયા તમે જુઓ કે 8 શેર અનાજ ગણવાનું તેણે શરૂ કર્યું હતું. 300 નમસ્કાર શરૂ કર્યા, એનાથી આરોગ્ય સુધરી ગયું. સૂર્ય નમસ્કાર ચાલુ કર્યા, કસરત ચાલુ કરી, તેનાથી તેમનું આરોગ્ય સુધરી ગયું હતું. આહાર પણ વિચાર કરીને લેતો હતો. વિનોબા ભાવે જે ભોજન લેતા હતા એ પણ તે વિચાર કરીને વ્યવસ્થિત લેતા હતા. પહેલા 6 મહિના સુધી નમક ખાતો પણ પછી તે છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું પણ વ્રત લઈ લીધું. દૂધ શરૂ કર્યું, દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા અખતરા કર્યા. પછી સિદ્ધ થયું, 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યું. વિનોબા ભાવે 1 મહિના માત્ર કેળા, દૂધ અને લીંબુ પર કાઢ્યો હતો. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો. 150 એટલે કે 60 રૂપિયા બાદ 2 ભાખરી અને 4-5 કેળા અને લીંબુ જો મળે તો શું ખાતા? દૂધ, ભાખરી અને કેળા. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી કરી, તો પણ હંમેશા લાગતું કે આ ખોરાક પણ ખાસો કબીલી છે. દૂધ, કેળા અને ભાખરી ખાતા તો પણ એવું લાગતું કે જાણે પકવાન ખાતા હોય અને ખૂબ જ અમીર, એટલે કે મોટો 35 જણના 36 જણના જે પકવાન આવે છે એ ખાતા હોય એવું એમને લાગતું હતું. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતો હતો. વિનોબા ભાવેનો રોજનો ખર્ચ 11 પૈસા થતો હતો. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા અને દૂધ 5. આમ તો આ બધું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. હું આશ્રમથી દૂર હતો. વિનોબા ભાવે આશ્રમથી દૂર હતા, પરંતુ સત્યાગ્રહ આશ્રમના અંતેવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો પ્રયાસ હતો. પોતે આશ્રમથી દૂર હતા, છતાં પણ આશ્રમવાસી તરીકે પોતાનો વ્યવહાર જાળવી રાખવાનો તેમનો પ્રયત્ન હતો. જેવું અસ્વાદ વ્રત વિશે, અસ્વાદ એટલે કે બીજા સ્વાદો ત્યાં સાધુ અને સાત્વિક ભોજન, તેવું જ અપરિગ્રહ, અપરિગ્રહ એટલે કે સંગ્રહ વૃત્તિનો ત્યાગ. સંગ્રહ ન કરવો, અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો, તે કોઈ વસ્તુનો લોભ નહીં, લાલચ નહીં, સંગ્રહ ન કરવો તે. પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. વિનોબા ભાવે પાસે કયો કયો સામાન હતો એવું પૂછે તો તમારે લખવાનું છે, લાકડાની થાળી, લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચ્યુ, પંચ્યુ એટલે એક જાતનું કપડું આવે છે લુંગી ટાઈપનું, તે કામળો અને પુસ્તકો. કામળો એટલે ધાબળો, ચાર કામળો એટલે અને પુસ્તકો, આટલો સંસાર હતો મારો. જો વિનોબા ભાવે કયો સામાન રાખતા હતા? લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચ્યુ, કામળો અને પુસ્તકો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. માત્ર એક પોતળી જેવું લીટી અને રહેવાનું ઊંઘી ટાઈપ કપડું, બાકી કોટ, ટોપી, પહેરણ એવું કંઈ પણ પહેરવાનું નહીં એવું વ્રત લીધું હતું. સાદું જીવન જીવવાનું. સાળ પર પડેલા કપડાં જ વાપરતો હતો, એટલે વિદેશી વસ્ત્રનો કોઈ સવાલ જ નથી. સ્વદેશી કાપડનો ઉપયોગ કરતા હતા. જે
જેમ કે ખાદી શાક વગેરે સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ શક્યું મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય અહિંસા બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પાલન મેં બરાબર કર્યું છે વિનોબા બાવાએ સત્ય અહિંસા અને બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પાલન બરોબર કર્યું છે આ બધું કરતા કરતા સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતા હતા વિનોબા બાવાએ આ રીતે બધા વ્રતોનું પાલન તો કરતા જ હતા પણ સેવાની દ્રષ્ટિએ અન્ય કાર્યો પણ કરતા હતા ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો નિઃશુલ્ક એટલે કે મફત કોઈ પણ જાતનું લેતર વેતન લીધા હતા નિઃશુલ્ક મફત ફ્રી વર્ગ ચલાવ્યો તેમાં છ વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી છ વિદ્યાર્થીઓ પાંચ અને એક છ છ વિદ્યાર્થીઓએ ગીતાનો અર્થબોધ આપ્યો એક બીજા વર્ગમાં ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના છ અધ્યાય ભણાવ્યો બીજો એક વર્ગ હતો એના ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વર જ્ઞાનનો અર્થબોધ આપ્યો બે વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ શીખવાડ્યા બે વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ શીખવાડ્યા હું પોતે સારું હિન્દી જાણતો ન હતો પોતે મરાઠી હતા એટલે સારું હિન્દી જાણતા હતા નહીં પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ કર્યો હિન્દી શીખવા માટે વિનોબા ભાવે હિન્દી ન્યૂઝપેપર હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી વિનોબા ભાવે વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી હતી તમને પૂછે કે વિનોબા ભાવે વાઈમાં કઈ સંસ્થા સ્થાપી તો વિદ્યાર્થી મંડળ નામની સંસ્થા સ્થાપી હતી એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો હતો એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દળતા દળવું અનાજ દળવા માટે એક વર્ગ રાખ્યો હતો શરીરને કસરત મળે તે માટે જે લોકો બંધીએથી દળાવી લાવતા તેમનું કામ બેસે રે પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના દરામણનો જે પૈસો આવે છે એ પૈસા આવે પુસ્તકાલય વાંચનાલયને આપી દેવાનો મોટા વેપારીઓના દીકરા પણ તેમાં જોડાયા હતા મોટા વેપારીઓ જે હોય છે સમૃદ્ધ ઘરના દીકરાઓ પણ તેમાં જોડાયા હતા વાય પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે અમને મૂરખમાં ખપાવી દેતા હતા જૂનવાણી વિચારો હતા વાયના લોકોના માટે એમને મૂર્ખા માનવામાં આવતા તો પણ આ વર્ગ બે મહિના ચાલ્યો તો પણ આ વર્ગ જે છે એ બે મહિના ચાલ્યો હતો વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા હતા વિનોબા ભાવેના વાયમાં જે વિદ્યાર્થી મંડળમાં વાંચનાલય બનાવવામાં આવ્યું હતું એમાં 400 પુસ્તકો ભેગા થઈ ગયા હતા એકત્ર થઈ ગયા હતા આ વર્ષમાં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો વિનોબા ભાવે એક વર્ષ જે રજા લીધી આશ્રમમાં દીધી એમાં 400 માઇલનો તેમણે પગપાળા પ્રવાસ કર્યો જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા કર્યો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં તે ફર્યા ફરવા પાછળનો મુખ્ય હેતુ હેતુ એટલે ધ્યેય લક્ષ્ય કિલ્લા જોવા એટલે કે રાયગઢ સિંહગઢ તોરણગઢ વગેરે ઐતિહાસિક રીતે પ્રસિદ્ધ જે ગઢ છે એ જોવાનું હતું સંતોના સ્થાનોના દર્શન કરવા સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું પ્રવાસ કરવા પાછળનું કારણ શું હતું તો તીર્થ સ્થાનોના દર્શન કરવા ઐતિહાસિક જે ગઢ છે બધા
ત્યાં પ્રવાસ કરવો અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું મુખ્ય કારણ હતું. અહિંસાની ખોજમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. આ પાઠ અહિંસાની ખોજ સંગ્રહ છે, એમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે વિનોબા ભાવે કેવું વર્તન ધરાવતા હતા અને ગાંધીજીને મળ્યા પછી તેમનામાં કેવું આધ્યાત્મિક અને જ્ઞાનાત્મક પરિવર્તન આવે છે એનો ઉલ્લેખ તેમણે આ પાઠમાં કરેલો છે. પ્રશ્નના જવાબ જોઈએ. એક વાક્યના બાળપણથી વિનોબાનું મન કયા બે સ્થળોએ જવા તડપતું હતું? બાળપણથી વિનોબા ભાવેનું મન હિમાલય અને બંગાળ જવા માટે તડપતું હતું. બીજો પ્રશ્ન, વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શું ઉત્તર આપ્યો? વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ ઉત્તર આપ્યો કે તમારે રૂબરૂ આવવું પડે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, પત્ર વ્યવહારથી કામ ચાલે નહીં. ત્રીજો પ્રશ્ન, ગાંધીજીના પ્રત્યુત્તરની તો કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ કે જ્ઞાન પ્રાપ્તિ માટે રૂબરૂ આવવું પડે, એ વાત એમના હૃદયને સ્પર્શી ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠમાં સંપૂર્ણ અર્થબોધ પ્રાપ્ત કરી લીધો છે એવી આશા રાખું છું. પાઠનું વાંચન કરવું અસ્તુ.